ગુજરાત નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે હું આજે એનએસક્યુએફના નવા સિલેબસ પ્રમાણે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના લેસન અવરોધ માપવાની જુદી જુદી રીતો વિશે આપસને આપ સૌને તાલીમ સૌ માર્ગદર્શન આપીશ તો આપણે જઈએ પીપીટી તરફ તો સૌપ્રથમ આપણે રજિસ્ટન્સ એટલે કે અવરોધ અવરોધ એટલે શું પહેલાં તો સૌ પ્રથમ એ જાણીએ તો જ્યારે કોઈપણ વાહકને વીજ દબાણ આપવામાં આવે છે ત્યારે તેમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે વાહકના વિશિષ્ટ ગુણધર્મને લીધે વાહક વીજ પ્રવાહને પસાર થવામાં અડચણ અથવા તો રૂકાવટ ઊભી કરે છે વાહકના આવા ગુણધર્મને વીજ અવરોધ કહેવામાં આવે છે એટલે સિમ્પલ કરંટ જે છે કરંટ કોઈ પણ વાહકમાંથી પસાર થાય છે ત્યારે એ વાહકનો અમુક વિશિષ્ટ ગુણધર્મ રહેલો હોય છે જે કરંટની જે કુલ કિંમતનો જે કરંટ હોય છે એ પસાર થતો નથી બરાબર એ અમુક કરંટનો લોસ થાય છે તો આ જે ગુણધર્મ જે છે એને આપણે કહીશું રજિસ્ટન્સ એટલે કે અવરોધ અવરોધ જે છે એ કરંટને પૂરેપૂરો જવા દેતો નથી એટલે કરંટના જે રસ્તામાં જે એને અવરોધ ઊભો કરે એને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ અને તેને આપણે આરથી દર્શાવવામાં આવે છે તેનો એકમ છે એ જે છે ઓમ છે ઓમથી એને દર્શાવવામાં આવે છે હવે જે અવરોધ જે છે એ એના મૂલ્યો ઓહમિક મૂલ્યો જે છે એના આધારે એના પ્રકાર જે છે ત્રણ પ્રકાર જે છે એના ટોટલ એમાં પહેલો જે છે એ લો રજિસ્ટન્સ તો લો રજિસ્ટન્સ જે છે એ કોને આપણે કહીશું તો એક ઓમ અથવા એક ઓમ કરતાં ઓછું મૂલ્ય હોય બરાબર જેનું અવરોધનું મૂલ્ય જે છે એ કોમ અથવા એક ઓમથી ઓછું તો એને આપણે લો રજીસ્ટન્સની કેટેગરીમાં રાખીશું બીજું જે છે એ મીડિયમ રજિસ્ટન્સ તો મીડિયમ રેજિસ્ટન્સ જે છે એ કઈ રીતે આવશે તો એક ઓમથી એક મેગાઓમ એ બંનેની વચ્ચે જે હોય એનું મૂલ્ય તો એવા અવરોધ જે છે એને આપણે રાખીશું મીડિયમ રેજિસ્ટન્સમાં અને ત્રીજો જે છે હાઈ રેઝિસ્ટન્સ એટલે લો અને મીડિયમ પછી એક હાઈ રેઝિસ્ટન્સ આવે છે તો એક મેગા ઓમથી વધારે મૂલ્ય જે છે જેનું અવરોધનું મૂલ્ય એક મેગા ઓમથી વધારે હોય છે તો એને આપણે હાઈ રેઝિસ્ટન્સ કહીશું તો આ ત્રણ જે છે એ એના ઓહોમિક મૂલ્ય એટલે એક ઓમથી લઈને એક મેગાઓમ અને એક મેગાઓમથી વધારે બરાબર તો આ જે વેલ્યુ જે છે ઓહમમાં એમાં અલગ અલગના આ ત્રણ પ્રકાર છે લો રેઝિસ્ટન્સ મીડિયમ રેઝિસ્ટન્સ અને હાઈ રેઝિસ્ટન્સ બરાબર છે ત્યાર પછી આપણે જોઈશું અવરોધ માપવાની જે જે જુદી જુદી પદ્ધતિઓ છે તો આ જે અવરોધ આપણે જે છે લો રજિસ્ટન્સ મીડિયમ ને હાઈ રેજિસ્ટન્સ જે છે એ કઈ રીતે આપણે માપી શકીએ તો એ અલગ અલગ રીતો જે છે એ આ પ્રમાણે છે લો રજિસ્ટન્સ જે છે તો એના માટે જે છે એ મીટર અને વોલ્ટ મીટરની મેથડ આવે છે ત્યારબાદ છે મીડિયમ રજિસ્ટન્સ માટે તો મીડિયમ રજિસ્ટન્સ જે છે જેનું મૂલ્ય જે છે એક ઓમથી લઈને એક મેગાઓમની વચ્ચે છે બરાબર તો એના માટે આપણે છે એ એ મીટર અને વોલ્ટ મીટર મેથડ જે છે એ લો રઝિસ્ટન્સમાં બી કામ આવે છે અને મીડિયમ રજિસ્ટન્સમાં બી કામ આવે છે ત્યાર પછી જે સબસ્ટિટ્યુશન મેથડ એટલે જે મીડિયમ રેઝિસ્ટન્સ જે છે એ માપવો હોય તો સબસ્ટિટ્યુશન મેથડ બી છે અને વિસ્ટન બ્રિજ મેથડ છે આ બંને મેથડો છે અને ત્રીજું જે છે હાઈ રેઝિસ્ટન્સ મેટર હાઈ રેઝિસ્ટન્સ માટે જે છે એ મેગર કરીને એક સાધન આવે છે એ મેગરના મદદથી તમારે હાઈ રજિસ્ટન્સ તમે માપી શકો છો તો આ ત્રણ જે પદ્ધતિ જે છે મીડિયમ લો અને હાઈ આ ત્રણે ત્રણ માટે અલગ અલગ બધી રીતો દર્શાવેલી છે હવે આપણે જોઈશું લો રજિસ્ટન્સ માટે જે પદ્ધતિ જે છે એના વિશે તો લો રજિસ્ટન્સ માપવાની મેથડમાં શું છે તો આપ જોઈ રહ્યા છો કે આ સર્કિટ ડાયાગ્રામ એક બતાવેલો છે જેમાં ડીસી સોર્સ આપેલો છે ડીસી સપ્લાય આપેલો છે અને જે એ મીટર જે છે એ સોર્સ સપ્લાય જે છે સપ્લાયની સિરીઝમાં લાગેલું છે ત્યારબાદ છે આરએમ એટલે જે અનનોન રજિસ્ટર છે જે અજાણ્યો અવરોધ જે છે એ એને આપણે આર એમથી દર્શાવેલો છે ત્યારબાદ એની સમાંતરમાં જે છે એ જે છે વોલ્ટ મીટર મૂકેલું છે એની પેરેલમાં રાખેલું છે અને નીચે જે છે એ રિયો સ્ટેટ છે બરાબર એ રિયો સ્ટેટની મદદથી તમારે અવરોધની કિંમત જે છે વધુ ઓછી કરી શકાય છે બરાબર તો સર્કિટમાં દર્શાવવા પ્રમાણે અવરોધનું મૂલ્ય જે શોધવાનું છે તેને આપણે આર એમ કહીએ છીએ એક એ મીટર અને એક વેલ્યુએબલ રજિસ્ટર સિરીઝમાં જોડેલું છે તમે જોયું આકૃતિ સર્કિટમાં જોયું કે એ મીટર અને રિયો સ્ટેટ જે છે એ બંને સિરીઝમાં જોડેલું છે આરએમની પેરેલમાં ઉચ્ચ અવરોધવાળું વૉલ્ટ મીટર દર્શાવેલું છે બરાબર અને ત્યારબાદ એમાં ડીસી સપ્લાય આપી નીચેના સૂત્ર પ્રમાણે અવરોધની કિંમત શોધી શકાય એટલે જે અનનોન રજિસ્ટર જે છે આરએમ તો એ આરએમને એમને જ્યારે એની પેરેલની અંદર જે હાઈ કેપેસિટીનું રજિસ્ટરવાળું વોલ્ટ મીટર મૂકેલું છે બરાબર તો એનું રીડિંગ અને એ મીટર જે સિરીઝમાં લાગેલું છે એનું રીડિંગ એ બંનેનું રીડિંગ આ સમીકરણમાં આપણે મૂકીશું તો આપણે જે છે જે અનનોન રજિસ્ટર જે છે જે આપણે જાણતા નથી જેનો અવરોધ આપણને ખ્યાલ નથી જેની કિંમત આપણને ખ્યાલ નથી એ અવરોધની કિંમત તમે આ સૂત્ર પ્રમાણે શોધી શકો છો હવે જે જે આ જે વોલ્ડ મીટર આપણે લગાડ્યું છે સર્કિટની અંદર એ ઉચ્ચ અવરોધવાળું વોલ્ડ મીટર રાખવાનું કારણ શું છે બરાબર તો ઉચ્ચ અવરોધવાળું વોલ્ટ મીટર રાખવાનું કારણ એ છે કે જો ઓછા અવરોધવાળું હશે તો અમુક કરંટ એમાંથી તેમાંથી પણ પસાર થઈ શકે છે જેના કારણે એક્યુરેસી મેઝરમેન્ટમાં ફરક આવે એટલે અવરોધની કિંમત જે છે એ એક્યુરેટ મળે નહીં આપણને બરાબર ઓછા અવરોધવાળું જે રાખીએ વોલ્ટ મીટર આપણે તો અમુક ટકા કરંટ પણ એમાંથી પસાર થાય છે જેથી કરીને જે કરંટ એમાંથી પસાર થવાથી આપણે એક્યુરેટ જે અવરોધનું મૂલ્ય મેળવવાનું હોય છે એ આપણે મેળવી શકતા નથી જેથી કરીને આપણે એનું ઉચ્ચ અવરોધવાળું વર્ટ રાખવામાં આવે છે બીજું છે મીડિયમ રેઝિસ્ટન્સનું માપવા માટે તો મીડિયમ જે રસિસ્ટન્સ છે જે એક ઓમથી લઈને એક મેગા ઓમ સુધીની જેની વેલ્યુ હોય તો એ આપણે માપવું હોય તો એ સબ આ સબસ્ટિટ્યુશન મેથડ જે છે એના દ્વારા આપણે માપી શકીએ છીએ તો સર્કિટ ડાયાગ્રામ આપણે જોઈ શકીએ છીએ તો સર્કિટ ડાયાગ્રામમાં જે અગાઉ આપણે જોયા એ પ્રમાણે એ મીટર અને રિ રિયોસ્ટેટ જે છે સર્કિટ જે છે એના સિરીઝમાં ગોઠવેલા છે ત્યારબાદ સ્વિચ એસ વન સિલેક્ટિંગ સ્વિચ છે પછી એક એક્સ અવરોધ છે અને એક આર અવરોધ છે આર જે છે એ વેરિયેબલ અવરોધ રાખેલો છે ત્યાં આગળ અને એક્સ જે છે એ અનનોન અનનોન રજિસ્ટન્સ છે જે આપણે જાણ જાણતા નથી ને જે આપણે શોધવાનું છે ત્યારબાદ સર્કિટ છે એસ ટુ છે એ કંટ્રોલ સ્વીચ છે બરાબર છે આ ટોટલ સર્કિટની અંદર તમે જોઈ શકો છો કે એક અનનોન રજિસ્ટર આપણે કઈ રીતે શોધીએ તો આ સર્કિટ પ્રમાણે જોઈએ તો સિલેક્ટિંગ સ્વીચ દ્વારા વારાફરતી ડીસી સપ્લાય આપવામાં આવે છે કોને વારાફરતી સપ્લાય આપવામાં આવે છે તો એસ વનથી બી અને એ પોઈન્ટ ઉપર જે છે એ બંનેને વારાફરતી ડીસી સપ્લાય આપવામાં આવે છે જ્યાં આર બરાબર જે છે વેરીએબલ એટલે કે જાણીતો અવરોધ જે છે જે તમે આર જે બતાવેલો છે એ આર જે છે વેરીએબલ છે પણ એ જાણીતો અવરોધ છે પછી છે એક્સ એક્સ જે છે અજાણ્યો અવરોધ અજાણ્યો અનનોન જે આપણે શોધવાનો છે અને એ બરાબર જે છે એમ્પિયર મીટર એટલે આપણે આ રીતની અંદર જે અવરોધ જે છે એ અજાણ્યો જે અવરોધ જે છે એની પેરેલમાં આપણે બીજો વેરિયેબલ અવરોધ જોડેલો છે જ્યારે ત્યાં શું હતું વર્ટ મીટર જોડેલું હતું અહીંયા આપણે વેરિયબલ અવરોધ જોડેલો છે હવે આપણે જોઈએ કે એસ વન જે છે અત્યારે એસ વનની સ્વિચની પોઝિશન છે એ ઉપર છે તો આ પોઝિશન ઉપર આપણે સપ્લાય ચાલુ કરીશું અને એ સપ્લાય ચાલુ કર્યા બાદ આપણે એ મીટરનું રીડિંગ નોંધી લેવાનું છે બરોબર હવે એ એ મીટરના રીડિંગ જે આવે છે એ તમારે અવલોકન ટેબલમાં નોંધી લેવાનું છે ત્યારબાદ સ્વિચ એસ વનને જે છે બી પોઝિશનમાં મૂકવાની છે બી પોઝિશનમાં તમે જ્યારે મૂકશો ત્યારે એની જે અક્રોસમાં અવરોધ જોડેલો છે એ વેરીએબલ અવરોધ જોડેલો છે એટલે વેરિયેબલ અવરોધ જેમ જેમ તમે વેરી કરશો એમ એમ એ મીટરમાં ડિ એ મીટરનું રીડિંગ બદલાતું રહેશે એટલે જ્યારે સ્વિચ એસ વનની પોઝિશન એ પર હતી ત્યારે જે એ મીટરનું જે રીડિંગ બતાવતું હતું એ જ રીડિંગ જો બી પોઝિશનની અંદર જ્યારે સ્વિચ મૂકો અને ત્યારે આ અવરોધ જે છે એ સેટ કરો તમે ત્યારે એ એ મીટરનું રીડિંગ એ જ બતાવે ત્યારે એ રીડિંગ નોંધી લેવું અને એ અવરોધનું જે રીડિંગ આવે છે એ જ કિંમત જે છે એ આપણે અનનોન જે રજિસ્ટર છે જે એક્સ એની કિંમત બની જશે એટલે આ સર્કિટ પરથી તમને સબસ્ટિટ્યુશન મેથડથી તમને ખ્યાલ આવશે કે જ્યારે અનનોન રજિસ્ટર જે છે આપણે શોધવું હોય તો એની એક્રોસમાં આપણે વેરિયેબલ રજિસ્ટર મૂકેલો છે અને જ્યારે સ્વિચ એસ વનની પોઝિશન એ પર રાખેલી હોય છે ત્યારે એમાંથી જે એ મીટરમાંથી જે કરંટ પસાર થાય છે એ કિંમત આપણે નોંધી લો અને ત્યારબાદ જે વેરિયેબલ રજિસ્ટન્સ મૂકેલો છે એ વેરિયેબલ રજિસ્ટન્સને ચેન્જ ઓવર કરતાં જ્યારે એ મીટરની રીડિંગ એ પોઝિશન વખતે હતી એ રીડિંગ આવે ત્યારે આપણે નોંધી લેવું કે એ જે કિંમત મળી વેરિયેબલ રજિસ્ટન્સ પર એ જ કિંમત આપણે એક્સની માની લેવાની છે તો આ પ્રમાણે આપણે અનનોન રજિસ્ટન્સની કિંમત જાણી બીજી મેથડ છે વિસ્ટન બ્રિજ તો વિસ્ટન બ્રિજમાં આપણે સર્કિટમાં બતાવ્યા પ્રમાણે સ્વિચ જે છે જેનાથી સપ્લાય ઓન ઓફ કરી શકાય બેટરી બતાયેલી છે બી પોઈન્ટ પર પછી એ પોઈન્ટ અને સી પોઈન્ટ એ બંને વચ્ચે એક સર્કિટ મૂકેલી છે જેમાં આર વન આર ટુ આર થ્રી આર ફોર બરાબર છે અને વચ્ચે જી જે છે એ તમારું શું છે ગેલ્વેનોમીટર તો આ રીતની આખી સર્કિટ જે છે હવે વિસ્ટર્ન બ્રિજ છે કઈ રીતે વિસ્ટર્ન બ્રિજનું નામ આવ્યું તો ઈસ્વીસન અઢારસો તેતાલીસમાં ચાર્લ્સ વિસ્ટને અજાણ્યા અવરોધ એટલે અનનોન રજિસ્ટન્સ શોધવા માટે જે સર્કિટ બનાવી છે તેને વિસ્ટર્ન બ્રિજ તરીકે ઓળખવામાં આવી એટલે ઈસવીસન અઢારસો તેતાલીસમાં ચાર્લ્સ વિસ્ટન કરીને જે વૈજ્ઞાનિક હતા એમણે આ અવરોધ શોધવા અવરોધ જે છે અનનોન અવરોધ કોઈ બી અવરોધ જે છે એની કિંમત શું છે એ કોઈને ખ્યાલ હોય નહીં ટેસ્ટ કર્યા વગર તો એ ટેસ્ટ કરવા માટે એમણે એક સર્કિટ વિકસાવી જે આપણે આ ઉપર બતાવી તમને આ સર્કિટ એમણે બનાવી છે તો આ સર્કિટમાં અનનોન રજીસ્ટન્સ કેવી રીતે શોધો એ આના સર્ક આ સર્કિટથી આપણને જાણવા મળી બરાબર તો એ સર્કિટને આપણે વિસ્ટનપીચ તરીકે ઓળખવામાં આવી હવે આકૃતિમાં એટલે કે સર્કિટમાં દર્શાવવા પ્રમાણે ચાર અવરોધ જે છે બરાબર છે આર વન આર ટુ અને આર ફોર જે છે એ એકબીજા સાથે કનેક્ટ કરેલા છે આર વન અને આર થ્રી પોઈન્ટ પર પોઈન્ટ એ પર તથા આર થ્રી અને આર ફોર પોઈન્ટ સી પર બેટરી સાથે જોડેલ છે આર વન અને આર થ્રી એ પોઈન્ટ જે છે એ પર આર વન અને આર થ્રી અને સી પોઈન્ટ જે છે ત્યાં આર ટુ અને આર ફોર બરાબર આ ચારે ચાર પોઈન્ટ જે છે એ બેટરી સાથે જોડેલા છે કોમન પોઈન્ટ જે છે બી અને ડી વચ્ચે ગેલવેનું મીટર લગાડેલું છે એટલે જે બી પોઈન્ટ છે અને ડી પોઈન્ટ જો એમાં વચ્ચે જે છે આઈ જે ગેલવેનું મીટર છે એ જી કરીને દર્શાવેલું છે અને એ ઝીરો પોઈન્ટ પર રાખેલું છે હવે ત્રણ જાણીતા અવરોધ જેની કિંમત આપણને ખબર છે અને એક અજાણ્યો અવરોધ એટલે ત્રણ આપણે જે છે અવરોધ એ ત્રણ અવરોધ જે છે એ આપણે જાણીતા લેવાના છે જેની કિંમત આપણને ખ્યાલ છે અને એમાંથી જે આપણે શોધવાનો છે એવો એક અજાણ્યો અવરોધ લેવાનો છે જેની કિંમત આપણે શોધવાની છે તો આ ત્રણ અવરોધની કિંમત એવી પસંદ કરવાની જેથી ગેલ્વે રીડિંગ શૂન્ય બતાવે એટલે આ ત્રણે ત્રણ જે સર્કિટમાં જોઈન્ટ કરો તમે રજિસ્ટર તો એ એની ગેલ્વેનોમીટરની કિંમત જે છે એનું રીડિંગ જે છે એ શૂન્ય રીડિંગ બતાવવું જોઈએ બરાબર એવી કિંમતના પસંદ કરવાના આ સ્થિતિમાં પોઈન્ટ બી અને ડી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય છે જેથી ગેલેનો મીટરમાંથી પસાર થતો કરંટ પણ શૂન્ય હોય છે આ સ્થિતિને સંતુલિત સ્થિતિ કહે છે હવે લૂપ વન અને લૂપ ટુમાં કિચ ઓફનો વોલ્ટરનો નિયમ લગાવવામાં આવે છે બરાબર એટલે લૂપ વન અને લૂપ ટુ જે છે એ કઈ છે તો એ બી ડી એ બરાબર આ લૂપ વન થઈ ગઈ અને લૂપ ટુ જે છે એ બી સી ડી બી બરાબર આ લૂપ ટુ થઈ ગઈ તો લૂપ વનમાં અને બંને બંને લૂપમાં વન અને ટુ બંનેમાં કિચોફનો જે વોલ્ટેજનો નિયમ જે છે એ આપણે એપ્લાય કરીએ તો જે છે માઇનસ આઈ વન આર વન પ્લસ આઈ આર થ્રી બરાબર છે તો આના ઇક્વલ ટુ શું છે ઝીરો થઈ જાય છે તો સમીકરણ એક પ્રમાણે આપણે જોઈએ તો આઈ વન આર વન બરાબર આઈ ટુ આર થ્રી આ કહી શકાય આપણે બરાબર ત્યારબાદ આપણે લૂપટુ જોઈએ તો લૂપટુ કઈ છે બી સી ડી બી બરાબર તો એની અંદર પણ આ રીતનું જ કિરચોપનો વોલ્ટેજનો નિયમ આપણે લગાડીએ તો માઇનસ આઈ વન આર ટુ પ્લસ આર થ્રી બરાબર તો સમીકરણ બે મુજબ આઈ વન આર ટુ બરાબર આઈ ટુ આર થ્રી થાય તો આ બંને સમીકરણને આપણે ગુણોત્તર કરીએ તો છેલ્લે જે છે જવાબ આ રીતે આવશે આર ટુ બરાબર આર ફોર એટલે આપણે સર્કિટમાં જોઈએ તો જે આર ટુ જે છે સી પોઈન્ટ ઉપર જે આર ટુ અને આર ફોર કનેક્ટ થયેલા છે તો આર ફોર જે છે આપણો અનનોન છે આર ફોર જે છે એ આપણે જાણતા નથી એ અવરોધની કિંમત શું છે બરાબર તો સમીકરણ પ્રમાણે આપણે જોયું તો આર ટુ બરાબર આર ફોર થાય છે તો આર ટુની જે કિંમત જે છે એ જ કિંમત આર ફોરની આપણે મેળવી શકીએ છીએ તો આ વિસ્ટર્ન બ્રિજ મેથડથી આપણને આ ખ્યાલ આવ્યો બરાબર એટલે આ મેથડની અંદર શું છે તો કે ત્રણ અવરોધ જે ચાર અવરોધ આપણે લીધા છે એમાંથી ત્રણ અવરોધ જે છે એ ત્રણ અવરોધની કિંમત આપણે જાણતા હોઈએ છીએ અને ચોથા અવરોધની કિંમત આપણે શોધવાની હોય છે અને ત્રણે ત્રણ જે અવરોધ લીધા છે એની કિંમત એ રીતે તમારે પસંદ કરવાની છે કે ગેલોનું મીટરનું જે રીડિંગ જે છે એ શૂન્ય બતાવે બરાબર ત્યારબાદ આ સમીકરણ જે બતાવ્યું એ સમીકરણની અંદર તમારે એની કિંમતો મૂકી અને ચેક કરવાનું અને ત્યાર બાદ આર ટુ બરાબર આર ફોર થાય એ ટાઈમે જે એનું મૂલ્ય આવે એ આપણે આર ફોરમાં મૂકીને જે આપણે અજાણ્યું એટલે કે અંડો નવરોધ જે છે એની કિંમત આપણે જાણી શકાય ત્યારબાદ આપણે જોઈએ છે કે હાઈ રજિસ્ટન્સ બરાબર એટલે જ્યાં અવરોધની કિંમત એક મેગાવોમ કરતાં પણ વધારે છે ત્યાં આગળ આપણે મેગર મેગર કરીને જે એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જે આપણે આ બતાવ્યું છે તમને સર આકૃતિ જે એની બતાવી છે એમાં તમે જોઈ શકો છો કે આ જે છે એ મેઘર બતાવ્યું છે જેની અંદર પ્રેશર કોઈલ છે કરંટ કોઈલ છે એક નાનું જનરેટર છે જે મેન્યુઅલ છે જે આપણે એનું હેન્ડલ જે બતાવ્યું છે હેન્ડલથી એને ફેરવવામાં આવે છે અને ત્યારબાદ જે છે એલ અને ઈ તમે ઉપર જોઈ શકો છો એ બે પોઈન્ટ ઉપર તમારે જેનું પણ રજિસ્ટન્સ માપવાનું હોય એ બે પોઈન્ટ અહીંયા મૂકવાના હોય છે અને ત્યારબાદ એને હેન્ડલ ફેરવવાનું હોય છે બરાબર છે પછી સામે જોવો છો તો તમે જે કાંટા દેખાય છે બધા એમાં એક ઇન્ફિનિટી પર કાંટો છે પછી જીરોથી ત્રણસો સુધીનું રીડિંગ બતાવેલું છે બરાબર છે હવે આપણે માનીએ કે કોઈ કેબલ છે આ કેબલ બતાવેલો છે હવે આ કેબલનું તમારે ઇન્સુલેશન રેજિસ્ટન્સ મેઝર કરવું છે તો કઈ રીતે કરાય તો આ આમાં દર્શાવ્યું છે કે ત્રણ કંડક્ટર જો નીકળે છે તો ત્રણ કન્ડક્ટર જે છે એ ત્રણે ત્રણ કંડક્ટરમાંથી બે કન્ડક્ટર એમણે સિલેક્ટ કર્યા છે બંને કન્ડક્ટરમાંથી એક કન્ડક્ટર જે છે એને એલમાં આપણે કનેક કરેલો છે અને બીજો કન્ડક્ટર જે છે એને ઈમાં એટલે કે અર્થ ગ્રાઉન્ડ બરાબર અને એલ એટલે લાઇન બરાબર તો એક લાઇનમાં કનેક્ટ કરેલો છે અને બીજો એક અર્થમાં કનેક્ટ કરેલો છે ત્યારબાદ આવી રહી પોઝિશનમાં ઇન્ટરચેન્જ કરવાનું એવી રીતે ત્રણે ત્રણના આપણે મેગર દ્વારા ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કરી શકીશું તો મેગરનો ઉપયોગ જે છે અતિ ઉચ્ચ મૂલ્યના અવરોધની કિંમત માપવા માટે થાય છે એટલે મેગર જે છે એનો ઉપયોગ જે છે હાઈ હાઈ રેટિંગના જે રજિસ્ટન્સ હોય છે બરાબર છે એના માપવા માટે મેગરનો ઉપયોગ થાય છે હવે મેગરની આંતરિક રચના મેં તમને આકૃતિમાં દર્શાવી એમાં ત્રણ મુખ્ય ભાગ છે ઓમ મીટર ડીસી જનરેટર અને ક્રેન્કિંગ સિસ્ટમ ઓમ મીટર જે છે એ આપણું જે છે ઓમ મીટર જેના મદદથી આપણે અવરોધનું માપન કરીએ છીએ ડી જનરેટર જે છે એ મેન્યુઅલ જે છે જેનાથી આપણે સપ્લાય એમાંથી ઉત્પન્ન થશે બરાબર અને ક્રેન્કિંગ સિસ્ટમ છે આ ત્રણ જે મુખ્ય ત્રણ મુખ્યત્વે ત્રણ ભાગ છે આના મેઘરની અંદર હવે જ્યારે મેઘરને બાયર સર્કિટ સાથે આપણે જોડી છે બરોબર છે ત્યાર ત્યારબાદ એમાં શું કરવાનું હોય છે તો એને એકસો સાહીઠ આરપીએમની ઝડપે ફેરવવાનું હોય છે એના હેન્ડલને બરાબર ત્યારે કરંટ કોઇલ જે છે એનર્જાઇઝ થાય છે એની કરંટ કોઇલ જે છે એ એનર્જાઇઝ છે અને એમાંથી ઉત્પન્ન થતો ટોર્ક લોડ કરંટના સમપ્રમાણમાં અને પ્રેશર કોઈલ દ્વારા ઉત્પન્ન થતો ટોર્ક વોલ્ટેજના સમપ્રમાણમાં બરાબર હોય છે એટલે એકસો સાહીઠ આરપીએમથી એને ફેરવીએ ત્યારે કરંટ કોઇલ દ્વારા ઉત્પન્ન થતો ટોર્ક જે છે એ લોડ કરંટ જે છે એના સમપ્રમાણમાં હોય છે અને પ્રેશર કોઈલ દ્વારા જે ઉત્પન્ન થાય છે ટોર્ક એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે હવે બંનેના પરિણામી ટોર્ક દ્વારા મૂવિંગ ભાગ સાથેનો પોઈન્ટર સ્કેલ પર અવરોધનું માપન મેગાઓમમાં દર્શાવે છે એટલે બંને જે ટોર્ક ઉત્પન્ન થયા અને એ ટોર્ક ઉત્પન્ન થયા ત્યારે જે પોઈન્ટર જે છે એ સ્કેલ ઉપર રિફ્લેક્ટ થશે અને એ રિફ્લેક્ટ થશે ત્યારે જે જગ્યાએ તે સેટ થઈ જાય જે જગ્યાએ તે ઊભું રહી જાય બરાબર એ પોઈન્ટ પર એ કિંમત તમારે નોંધી લેવાની અને એ કિંમત જે છે એ મેગાઉમ છે એ મેગા ઓમમાં એ કિંમત તમારે નોંધી લેવાની એટલે પરિણામી ટોક દ્વારા મૂવિંગ ભાગ સાથેનો પોઈન્ટ સ્કેલ પર અવરોધનું માપ મેગા ઓમમાં દર્શાવશે અને મેગર જે છે એના ટર્મિનલ પર ઈ અને એલ આલ્ફાબેટ દર્શાવેલો હોય છે બરાબર ઈ એટલે અર્થિંગ અને એલ એટલે લાઇન બરાબર છે આ બંને પોઈન્ટ ઉપર તમારે કનેક્શન કરવાના હોય છે જો આમાં તમને બતાવ્યું છે જે એલ જે છે કરંટ કોઈલ અને પ્રેશર કોઈલ જો બંને બતાવી છે તો કરંટ કોઈલ જે છે એની એક્રોસમાં એક રજિસ્ટર જોડેલો છે આર ટુ અને પ્રેશર કોઈલ છે એની એક્રોસમાં પણ એક રજિસ્ટર જોડેલો છે આર વન હવે કરંટ કોઈલ અને પ્રેશર કોઈલ બંને જનરેટર સાથે કનેક્ટ કરેલા છે અને જનરેટરના નોર્થ પોલ અને સાઉથ પોલ દર્શાવેલા છે હવે આ હેન્ડલને તમે જ્યારે એકસો સાહીઠની સ્પીડથી ફેરો છો બરાબર ત્યારે કરંટ કોઇલ પ્રેશર કોઈલ દ્વારા જે ટોર્ક ઉત્પન્ન થાય છે એ ટોર્કના પરિણામ સ્વરૂપે એ ડિસ્પ્લે પર જે નીડલ બતાવી છે એ નીડલ રિફ્લેક્ટ થાય છે થી ત્રણસો જે છે એમાં રિફ્લેક્ટ થશે અને જે પોઈન્ટ ઉપર એ અટકી જશે ત્યાં તમારે સમજી લેવું કે એટલા મૂલ્યનો અવરોધ છે બરોબર એવી જ રીતે આમાં છે આમાં પણ જે છે એ તમારે ત્રણે ત્રણે ત્રણ કન્ડક્ટર ઉપર વારા પરથી વારા તમારે ત્રણે ત્રણનું ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ ટેસ્ટ કરી શકાય આમાં બરોબર છે તો આ જે છે એ મેગર છે હવે જ્યારે કોઈ સર્કિટનું ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ માપવાનું હોય તેની સાથે બે ટર્મિનનું જોડાણ પ્રોપ દ્વારા કરવામાં આવે છે એટલે કોઈ પણ સર્કિટ જે છે એનું ઇન્સ્યુલેશન રજિસ્ટ્રન્સ માપવાનું હોય તો તેની સાથે આ બે ટર્મિનલનું જોડાણ પ્રોબની મદદથીના જ ઈ અને એલ ઉપર આ બંનેનું જોડાણ કરવામાં આવે છે એટલે દાખલા તરીકે કેબલની કોરનું ઇન્સ્યુલેશન રજિસ્ટ્રન્સ માપવા માટે બે કોર સાથે ઈ અને એલ ટર્મિનલનું જોડાણ કરવામાં આવે છે એટલે જે કેબલ છે આ કેબલનું ઇન્સ્યુલેશન રજિસ્ટર્ન માપવાનું હોય તો એ બંને ટર્મિનલ જે છે એને પ્રોબ સાથે જ જોઈન્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને એલ અને ઈ સાથે કનેક્ટ કરવામાં આવે છે ત્યારબાદ મેગરને રેટેડ સ્પીડ પર ફેરવતા બે ફેઝ કે કોર વચ્ચેનું ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ મેગાઓમાં વાંચી શકાય છે એટલે જો તમારે બે ફેઝ વચ્ચે જે છે બે કન્ડક્ટર છે આ ત્રણ કન્ડક્ટરનો કેબલ જે છે ત્રણે ત્રણ કન્ડક્ટરને એકબીજા વચ્ચેના જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે પ્લસ તમારો જે કેબલ જે છે એ કેબલની શીટ જે છે બરાબર છે એનો અને કન્ડક્ટર વચ્ચેનું ઇન્સ્યુલેશન બરાબર એ બધી વસ્તુ તમારે આ મેગરથી માપી શકાય છે અને એની ઉપર જે પોઈન્ટર મૂકેલું છે પોઈન્ટર જે દર્શાવે જે પોઈન્ટ ઉપર સ્ટોપ થઈ જાય એટલું એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ અને એ પણ છે એ મેગા મેગાવોમમાં તમારે ગણવાનું રહેશે એ દર્શાવવામાં આવે છે એટલે એને એકસો સાહીઠની સ્પીડથી મેગરને આપણે ફેરવીએ બરાબર છે ત્યારે બે ફેઝ અથવા કોર વચ્ચેનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ તમને જાણવા મળશે હવે આમાં તમારે જાણકારી એટલી રાખવાની કે મેગર જ્યારે આપ તમે કનેક્ટ કરો સર્કિટની અંદર તો એ સર્કિટ જે છે એને સપ્લાયથી ડિસ્કનેક્ટ કરેલી હોવી જોઈએ એટલે કોઈપણ સર્કિટનો તમારે ઇન્સ્યુલેશન કોઈ બી કેબલ જે છે જેમ કે આ આ કેબલ જે છે આ કેબલને તમારે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આપવો છે તો આ કેબલને જે છે એ સર્કિટમાંથી ડિસ્કનેક્ટ કરેલો હોય બરાબર ઘરનું કોઈ સ્વિચ બોર્ડ જે છે તમારે સ્વિચ બોર્ડનો કોઈ સપ્લાય તમારે માપવો છે કોઈ પેનલનો સપ્લાયનો રજિસ્ટન્સ તમારે માપવો છે તો તમારે એને સપ્લાયથી કટ કરવી પડે જેથી કરીને શોર્ટ સર્કિટ થવાનું જોખમ ઓછું રહે છે તો આજે આપણે જે અવરોધ માપવાની જુદી જુદી પદ્ધતિઓ વિશે આપણે શીખ્યા બરાબર જે મેં આપને સમજાયું અને તમે જે શીખ્યા એ બદલ આપનો આભાર